ગોધરા ખાતે યોજાઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની બેઠક ગોધરાના કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા ઓબ્ઝર્વર જીતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની બેઠક યોજાઈ મધ્ય જોન પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામોની યાદી શોર્ટલિસ્ટ કરવા માટે બેઠક યોજાઈ બેઠકમાં પંચમહાલ જિલ્લામાં પંચાયતની 38 બેઠકો માટે આવેલા 91 ઉમેદવારોના નામ 60 નામો કરાયા શોર્ટલિસ્ટ કરાયા જિલ્લાની 7 તાલુકા પંચાયતની 178 બેઠકો માટે આવેલા ઉમેદવારોના 373 નામો સામે 250 નામો કરાયા શોર્ટલિસ્ટ જિલ્લા પંચાયતમાં 60 જેટલી અને તાલુકા પંચાયતમાં 250 જેટલી નગરપાલિકાનું હજુ સ્ક્રુટિની ચાલુ છે અને એકાદ કાલ સાંજ સુધીમાં ફાઇનલ થઈ જશે કોવિડનું પાલન કરવું જોઈએ એટલે જ હું માસ્ક પહેરીને બેસતો હોઉં છું જ્યારે એકલા હોઈએ ત્યારે ચાલે છ દૂર બેસાઈએ ત્યારે પરંતુ કોવિડની ગાઈડલાઈનનું દરેકે પાલન કરવું જોઈએ શક્ય છે કે અત્યારે લોકોને એમ થયું છે કે હવે કોવિડ ઘટી ગયો છે એવા અતિવિશ્વાસમાં કદાચ એ રહ્યા છે પણ દરેકે સાવચેતી રાખવી એવું મારું સ્પષ્ટ માનવું છે ગોધરા નગરપાલિકાના કુલ 11 વોર્ડ પૈકી 6 વોર્ડ માટે આવેલા 60 નામોને પણ શોર્ટલિસ્ટ કરવા માટે કરાઈ ચર્ચા આજની બેઠકમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરાયા હોવાને લઈ પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર પટેલનું સુફિયાનું નિવેદન કોવિડ ઘટી ગયું છે તેવા અતિવિશ્વાસ લોકોમાં છે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ સાથે રોગ થઈ ગયા પછી પણ 6 મહિના સુધી લોકોએ સાવચેતી રાખવાની સલાહ આપી પ્રિતેશ દરજી જેડેશ ટીવી પંચમહાલ